અમદાવાદ એરપોર્ટથી ઝડપાયેલા આઈએસઆઈએસના આતંકીઓની તપાસમાં મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. શ્રીલંકાના પ્રતિબંધિત સંગઠનના 4 આતંકીઓ ઝડપાયા બાદ શ્રીલંકા પોલીસે વધુ એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી. ભારતે સમગ્ર માહિતી શ્રીલંકાને આપ્યા બાદ શ્રીલંકાએ કુલ 2 શકમંદોની ધરપકડ કરી દીધી છે. શ્રીલંકાના માલિગાવાટા અને કોલંબોથી શંકમદોની અટકાયત કરાઈ છે. આમીર નામના શંકાસ્પદ વ્યક્તિની અટકાયત બાદ શ્રીલંકાની એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. મહત્વનું છે કે અમદાવાદથી પકડાયેલા 4 આતંકીઓનું કનેક્શન શ્રીલંકામાં પકડાયેલા આમીર નામના વ્યક્તિ સાથે ખુલ્યું છે. હાલ ગુજરાત એટીએસ પકડાયેલા 4 આતંકીઓની બેંક અને મોબાઇલની તપાસ શરૂ કરી છે. આ તપાસમાં શ્રીલંકાની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન વિભાગ પણ સહયોગ કરી રહ્યું છે. સમગ્ર તપાસમાં આતંકીઓના પાકિસ્તાની એજન્ટ સાથેના કનેક્શનને લઈને તપાસ ચાલી રહી છે. સંવાદદાતા અનિતા ફોનલાઇન પર જોડાયેલા છે. અનિતા, અમદાવાદ એરપોર્ટથી ઝડપાયેલા આઈએસઆઈએસના આતંકીઓની તપાસમાં મોટા ખુલાસાઓ થયા છે, વધુ વિગતો. જે પ્રકારે અમદાવાદ એરપોર્ટ ખાતે આઈએસઆઈએસના જે 4 આતંકીઓની જે ધરપકડ કરવામાં આવી હતી તેની તપાસ સાથે ગુજરાત એટીએસ અને જે શ્રીલંકાની જે ઇન્વેસ્ટિગેશન જે ડિપાર્ટમેન્ટની જે ટીમ છે તેઓ સંયુક્ત રીતના કરી રહી છે. બંને એકબીજાની પાસેથી માહિતી આપ લે કરી રહ્યા છે. આ માહિતી આપ લે કરતા શ્રીલંકા પોલીસ દ્વારા હાલ વધુ એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. ગઈકાલે પણ એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. આજે માલિગાવાટા તરફથી આજે શંકાસ્પદ વ્યક્તિ જે આમીર નામનો શખ્સ છે તેની અટકાયત કરી હતી. ત્યારે તેની પૂછપરછમાં વધુ એક શંકાસ્પદ જે કોલંબોમાં રહેતો હોવાનું સામે આવતા તો વધુ એક શંકાસ્પદની હાલ તો અટકાયત કરીને શ્રીલંકા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. જેમાં શ્રીલંકાની જે સીઆઈડી જે ટીમ છે સાથે ગુજરાત એટીએસ બંને સંયુક્ત રીતના એકબીજા સાથે જે કોન્ટેક્ટમાં છે અને એકબીજાને માહિતી આપ લે કરતા હોવાનું પણ સામે આવ્યું છે. જે પકડાયેલો શ્રીલંકાનો શંકાસ્પદ જે છે તે પોતે જે નેગોમ્બો જે શ્રીલંકાનો વિસ્તાર છે તેનો રહેવાસી છે, જ્યારે અન્ય આરોપી જે કોલંબોની આસપાસના વિસ્તારનો રહેવાસી છે. આ બંને શંકાસ્પદો સાથે 4 આતંકીઓનું કનેક્શન હોવાનું ખુલ્યું છે. તેઓની તપાસમાં જે ફ્લાઇટની ટિકિટો અને જે 4 લાખ જે શ્રીલંકન કરન્સી અને ઇન્ડિયન કરન્સી જે કરવા માટે આ બંને વ્યક્તિઓ મદદરૂપ થયા હોય તેવું સામે આવી રહ્યું છે. આ બંને જે સ્લીપર સેલ હોવાની વાત પણ સામે આવી રહી છે, જેને લઈને શ્રીલંકા પોલીસ હાલ તો ગુજરાત એટીએસની મદદ સાથે તપાસ કરી રહી છે. સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે આ જે આતંકીઓ જે છે તેના બેંકમાં જે પૈસા જે ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું સાથે તેમના મોબાઈલની અંદર જે ટેલિગ્રામ ગ્રુપ હતું તેમાં જે શંકાસ્પદ લોકોની જે માહિતી મળી રહી હતી તે મામલે ગુજરાત એટીએસે હાલ તો શ્રીલંકાનું જે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ છે તેને કોન્ટેક્ટ કર્યો હતો. તેઓની જે આ મહત્વની માહિતી છે તે મેળવવાનો પ્રયત્ન કર્યો છે. મહત્વનું છે કે શ્રીલંકા સરકારે આઈએસઆઈના જે 4 આતંકીઓ પકડાયા છે તેની તપાસ માટે કમિટીની રચના પણ કરવામાં આવી છે, જે આતંકીઓના કનેક્શન અને પાકિસ્તાન એજન્ટને લઈને હાલ તો પૂછપરછ કરી રહ્યા છે. જી અનિતા, આભાર તમામ વિગતો માટે.